આસલામુ અલૈકુમ બાળકો, આપણે ધોરણ એકમાં આપણે 1 થી 10ના સ્પેલિંગ કમ્પ્લીટ શીખી ગયા. આપણે ચોપડીમાં પણ શીખ્યા, આપણે નોટમાં પણ ઘણી બધી અલગ અલગ રીતોથી રિવિઝન કર્યું, બરાબર છે. હવે આપણે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. તો જુઓ, વન, ઓ એન ઈ, વન, વન એટલે એક. શું થાય? ઓ એન ઈ, વન, વન એટલે એક. પછી ટુ, તો ટી ડબલ્યુ ઓ, ટુ, ટુ એટલે બે. પછી ટી એચ આર ડબલ ઈ, થ્રી, થ્રી એટલે ત્રણ. પછી ફોર, તો એફ ઓ યુ આર, ફોર, ફોર એટલે ચાર. પછી ફાઇવ, તો એફ આઈ વી ઈ, ફાઇવ, ફાઇવ એટલે પાંચ. પછી સિક્સ, એસ આઈ એક્સ, સિક્સ, સિક્સ એટલે છ. પછી સેવન, તો એસ ઈ વી એન, સેવન. શું થાય? એસ ઈ વી ઈ એન, સેવન, સેવન એટલે સાત. પછી ઈ આઈ જી એચ ટી, એટ, એટ એટલે આઠ. એન આઈ એન ઈ, નાઇન, નાઇન એટલે નવ. પછી શું છે? ટી ઈ એન, ટેન, ટેન એટલે દસ. વન ઝીરો ટેન. તો આ રીતના આપણે 1 થી 10 સુધીના સ્પેલિંગ શીખ્યા. તો એ 1 થી 10 સુધીના સ્પેલિંગ તમારે કમ્પ્લીટ યાદ કરી લેવાના છે. કેવો? એની વન, ટી ડબલ્યુ ઓ ટુ, ટી એચ આર ડબલ ઈ થ્રી, એફ ઓ યુ આર ફોર, એફ આઈ વી ઈ ફાઇવ, એસ આઈ એક્સ સિક્સ, એસ ઈ વી એન સેવન, ઈ આઈ જી એચ ટી એટ, એન આઈ એન નાઇન અને ટી એન ટેન. તો આ રીતના તમારા કમ્પ્લીટ સ્પેલિંગ યાદ કરી દેવાના છે કે તમને તેનો ઉચ્ચાર પણ આવડવો જોઈએ, તેનો ગુજરાતી અંક પણ આવડવો જોઈએ અને તેનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ. એટલે આ સ્પેલિંગ તમારે કમ્પ્લીટ યાદ કરી દેવાના છે. તમારે આ સ્પેલિંગ હોમવર્કમાં બે વખત લખવાના છે. જે રીતના મેં લખ્યું છે એ રીતના તમારે લાઇનમાં 1 થી 10 બે વખત લખવાનું છે. એ તમારું હોમવર્ક. તો દરેક બાળક ધ્યાન રાખે હોમવર્ક શું છે.